કુબેર અને દિવેલા છેલ્લા 3 થી 4 વર્ષથી આમ ગણતરી કરીએ તો સારામાં સારો નફો આપતી આપતા પાક તરીકે સાબિત થઈ રહ્યો છે. તો ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂતોની પાઠશાળા ખેડૂત મોલ. જો તમે યુટ્યુબના માધ્યમથી જોવો છો તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ખેડૂત મોલ એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરી લેજો, કારણ કે આવા ફાયદાકારક તમામ પાકોના વિડીયો તમને મળતા રહેશે અને તમે ખેતીની અંદર એક સારી એવી પ્રગતિ કરશો. આજે આપણે ચર્ચા કરીએ છીએ તુવેર અને દિવેલાની ખેતી બાબતે. ખરેખર ખેડૂતોની અંદર માન્યતા એવી છે કે તુવેર અને દિવેલા જે છે એ ઓછી માવજત અને ઓછા ખર્ચાવાળો પાક છે અને એની અંદર કોઈ જાતના રોગ જીવાત આવતા નથી. આપણે કાંઈ ન કરવું હોય તો એ વાવી દેવાનું એટલે એમનેમ થઈ જાય. પરંતુ આ માન્યતા તમારી ખોટી છે. એક વસ્તુ સાચી છે કે અમે માવજત ઓછી જોઈએ છીએ, ઓછો ખર્ચો થાય છે, પરંતુ તમે જે નાની નાની બાબતોની અંદર જે બેદરકારી દાખવો છો એ બેદરકારી હવે નથી દાખવવાની અને એક વ્યવસ્થિત પદ્ધતિસર ખેતી કરવાની છે, જેને લીધે તમે સારામાં સારું ઉત્પાદન લઈ શકો. જે તમારી ઉત્પાદનની લિમિટ છે, તુવેરની અંદર 15-20 મણનું વિચારો છો એ 25-30 મણ સુધી થઈ શકે છે. દિવેલાની અંદર 20-25 મણનું તમે જે વિચારો છો એ 35-40 મણ સુધી થઈ શકે છે અને આ વસ્તુ જે છે એ કરવાની જ છે, કારણ કે પૂરું ઉત્પાદન જો મળશે તો અને તો જ તમે સારામાં સારો નફો અને ફાયદો રળી શકશો. ખાસ ચર્ચા કરીએ આપણે કે દિવેલાની અંદર વાવેતરનો સમય ખાસ જાળવવાનો છે. 1 ઓગસ્ટથી લઈ અને 15 સપ્ટેમ્બર સુધી વાવેતર કરશો તો સારામાં સારો ફાયદો મળશે, કારણ કે જો તમે વહેલું વાવેતર કરશો તો એનું ફ્લાવરિંગ સ્ટેજ વહેલું આવશે, એટલે કે ભાદરવા મહિનામાં આવશે, જ્યારે ધોમ ટેમ્પરેચર હશે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ હશે અને એ સમયે માદા ફૂલની સંખ્યા ઘટી જશે અને નર ફૂલની સંખ્યા વધી જશે, એટલે કે ગળ પડવાની જે પરિસ્થિતિ છે ખેતરની અંદર એ વધશે અને સરવાળે તમારું ઉત્પાદન ઘટશે. આ પ્રશ્નો બધા ખેડૂતોનો હોય છે, એટલે ખાસ સમયસર વાવેતર કરશો તો દિવેલાની અંદર ઉત્પાદન સારું મળશે. બીજું વસ્તુ એક એ છે કે તમે જે વાવેતર કરો છો એ મગફળીની અંદર આંતરપાક તરીકે પણ કરી શકો છો. કારણ કે તમે 1 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બરની વચ્ચે કરશો તો મગફળીનો 1.5 થી 2 મહિનાનો પાકવાનો સમયગાળો બાકી છે અને એ સમયની અંદર 2 થી 2.5 ફૂટનો છોડ થઈ જશે દિવેલાનો અને ત્યાં સુધીની અંદર મગફળીને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય અને મગફળીમાં પૂરતું ઉત્પાદન લઈ અને તમે પાક લઈ લેશો. ત્યારબાદ તમે દિવેલાની અંદર થોડું ઘણું ખાતર અને દવાની માવજત આપશો તો દિવેલાનો વિકાસ બહુ સારી રીતે થશે અને બીજું કે એ તમારે ખેતીનો ખર્ચ ઘટાડશે. તમે ધાણા કે ચણા કોઈ પણ શિયાળુ પાકનું વાવેતર કરશો તો એમાં તમારે આંતર ખેડનો પ્રશ્ન રહેશે અને એનો ખર્ચો કરવો પડશે, વાવેતરનો ખર્ચો કરવો પડશે, બીજા ઘણા બધા ખર્ચા કરવો પડશે. એની સાપેક્ષમાં 5 થી 10% ખર્ચાની અંદર તમે આ પાક લઈ શકો છો. જાતની વાત કરીએ તો ગુજરાત દિવેલા 4 અને ગુજરાત દિવેલા 7 આ જાત સૌથી પ્રચલિત જાત છે. 7 નંબર જાત જે છે એ હાઇટ વધારતી જાત છે, વધારે હાઇટ હોવાને લીધે ખેડૂતો ઓછી પસંદ કરે છે, જ્યારે 4 નંબર સૌથી પ્રચલિત જાત છે અને એમાંથી સુધારેલી ઘણી બધી સ્ટાન્ડર્ડ કંપની પોતપોતાની જાતો માર્કેટમાં આપે છે, એટલે એ પસંદ કરવી. જ્યારે તુવેરની વાત કરીએ તો તુવેરની અંદર વાવેતરનો સમય 15 જુલાઈથી માંડી અને 10 ઓગસ્ટ સુધીનો ગણી શકાય અને એ બેસ્ટ સમય છે, કારણ કે તુવેર વહેલું વાવેતર કરશો કે સમયસર વાવેતર કરશો પણ જ્યારે ભૂર વળશે ત્યારે જ એનું ફ્લાવરિંગ સ્ટેજ ચાલુ થશે, એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો, કારણ કે ઉત્પાદન તો જ તમને મળશે. બીજી વસ્તુ કે તુવેર પાક પસંદ કરવાનો ફાયદો એવો છે કે એ હાઈલી ડ્રાઉટ ટોલરન્સ વેરાયટી જાત કહેવાય, કે એ પાકની અંદર તમે કદાચ ઓછું પાણી હશે, ઓછું પિયત હશે, ખારા જમીનની અંદર પણ આ વેરાયટી ઊભી રહી છે, આ જાત ઊભી રહી છે અને તમને સારામાં સારું ઉત્પાદન આપશે. કદાચ ઓછું પાણી હશે તો થોડુંક ઓછું ઉત્પાદન આપશે, પરંતુ તુવેરની અંદર તમે સાવ નુકસાનીમાં તો નહીં જ જાઓ. બીજું સૌથી મહત્વની વસ્તુ છે ખાતર પસંદગી.
કે ખાતરની અંદર આપણે બેદરકારી દાખવતા હોઈએ છીએ, તો ખેડૂત મોલ એપ્લિકેશનમાં આપેલ ખાતર શિડ્યુલ પ્રમાણે તમે હાલજો, તમારે કપા દિવેલા અને તુવેર બે પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મળશે. અને ખાસ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો કરી લ્યો, કારણ કે એ વસ્તુ જે છે એ ખાતર શિડ્યુલ તમને ફાયદારૂપ થશે અને આ સિવાયની બીજી ઘણી બધી માહિતી તમને મળશે. આભાર.